ॐ जय जय नमोस्तु नमोस्तु नमो अर्यन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहुणम् नमः समय साराय स्वानुभूत्या च काशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे। अनादिकाल थी आ जीवे उपयोग नो दुरुपयोग ज कर्यो छे, उपयोग नो सदुपयोग नथी कर्यो। उपयोग पलटाय तो अभिप्राय पलटाया वगर रहेशे नहीं। एटले तो 17-18 गाथा मां कीधु छे ने के प्रथम मां प्रथम आत्मा ने जाणो। गम्मे तितली प्रतिकूलता आवे तो पण उपयोग ने क्या टकावो, तो के आत्मा मां टकावो, आत्मा नो अनुभव करो। कीधु ने 23 नंबर ना कड़क मां समय चार मां आ तत्वनो जिज्ञासु बनो, कौतूहल थईए। आ तत्व ने आत्मा ने जानवा माटे अपने जिज्ञासा थवी जोईए। कारण के ज्यां सुधी जिज्ञासा नहीं थाय त्यां सुधी आ जीव आत्मा ने प्राप्त करवानो उद्यम पुरुषार्थ नहीं करे। अनंत काल निकली गयो। उपयोग नो पलटो ज न थयो। भक्ति मां गाइए छे ना अपने, आज हमारो उपयोग पलट्यो ने अभिप्राय पलट्यो, चैतन्य भासी रयो रे, आत्म तारी भक्ति मां भिंजाई गयो रे। आत्मा के वो आत्मा अद्भुत पदार्थ, चिंतामणि समान कीधो छे, कल्प वृक्ष समान कीधो छे, काम धेनु समान छे, सुरतरु समान छे, अनंत गुणो नो गोदाम, शक्तियों नो भंडार एवो हूँ हर समय मौजूद छु विराजमान। पर मने मारी ज कीमत नथी आवता, मारी कीमत आवे तो करनी कीमत चूक्या वगर रहेशे नहीं। उपयोग नो सदुपयोग, उपयोग ने क्या लगाड़ो, वारंवार स्वभाव मां लगाड़ो। कारण के हूँ कौन छू, हूँ त्रण लोक ना नाथ एवं सिद्ध भगवान जेवु मारू स्वरूप छे। आज सुधी उपयोग नो पलटो न थयो, उपयोग ए स्वभाव ने न जाण्यो, एटले श्रद्धाए एमां अहम ना करू। कारण के श्रद्धा अहम करे एनी पहला उपयोग मां शू बनशे, तो के त्रिकाली ध्रुव भगवान आत्मा ए एक गुणे बनशे। वारंवार स्वभाव मुख्य थशे, अने ज्या श्रद्धा एमां अहम करे छे तो एज ज्ञान ने सम्यक ज्ञान नाम पड़े छे। कीधु छे ने त्या 23 नंबर ना कड़क मां समय चार मां बे घड़ी माटे आ शरीर ना तू थई गई, आपणे पाड़ोशी बनी गई। त्या खाली शरीर नथी लीधु, त्या कीधु शरीर ना पाड़ोशी अने राग ना पाड़ोशी थई गई। पाड़ोशी मां काई थाय तो आपने कोई फरक नथी पड़तो ने। એવી રીતે આ કહે છે કે શરીર અને રાગ ઉપરથી લક્ષ્ય હટાવી દો, પુણ્ય નો ઉદય, પાપ નો ઉદય, રાગ, શરીર, નોકર્મ આ બધા ઉપરથી તો લક્ષ્ય હટાડો, પણ હજી અંદર જઈએ તો ગુણ ગુણી નો વિકલ્પ પણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અહીંયા નિર્વિકલ્પતાની પ્રાપ્તિ નહીં થાય। તત્કાળ તોડી નાખો, આ અવસર હાથ માંથી જતો રહેશે તો ફરી આ અવસર મળવો દુર્લભ છે। એટલે કીધું તત્કાળ આની પ્રતિતિ, આની પ્રીતિ, આના સંબંધીની એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ છોડી દો। શરીર પ્રત્યેની, રાગ પ્રત્યેની અને કોઈ પણ પ્રકારના વિકલ્પ પ્રત્યેની જે એકત્વ બુદ્ધિ છે એ એકત્વ બુદ્ધિ તૂટે અને સ્વભાવમાં એકત્વ
તો બુદ્ધિ થાય છે તો અહિયાં કે છે ને કે સમ્યક જ્ઞાન ની ઉત્પત્તિ થયા વગર રહેશે નહીં. પણ એની માટે વારંવાર આચાર્ય દેવ આપણને કે છે, ગુરુદેવશ્રી કે છે કે આ તત્વ નો આત્મા નો કૌતુહલ થાઓ, અવલોકન કરો, ભિન્ન જાણો, શરીર થી રાગ થી એ સમય ની પર્યાય થી અને ગુણ ગુણી ના ભેદ થી પણ આત્મા કેવો છે તો કે ભિન્ન છે, કેવો અંદર માં બિરાજમાન છે, અછૂતો, આજ સુધી એક સમય ની પર્યાય ને પણ અડ્યો નથી, સ્પર્શ્યો નથી અને છુંબ્યો નથી. તો પરદ્રવ્ય ની તો આપણે શું વાત કરીએ, બહાર ના દર્શન તો આપણે બધાએ અનંત વાર કર્યા. આજે આજે દસ લક્ષણ નો પર્વ આપણે ઉજવ્યો, મનાવ્યો, એનો સાર એ જ છે કે આપણને આપણા આત્માની પ્રાપ્તિ થાય. કારણ કે આવા પર્વ, આવા આવા અષ્ટાનિકા અને દસ લક્ષણ પર્વ તો આપણે બધા અનંત વાર મનાવ્યા. આજે સમોચરણ માં પણ કેટલી વાર ગયો તો કે અનંત વાર ગયો. સમ્યક દર્શન ના લીધે ભગવાન, સાક્ષાત ભગવાન ના પણ દર્શન બાર માં અનંત વાર કર્યા, સમોચરણ માં અનંત વાર ગયા, પણ આત્મા ના દર્શન ના થયા. ત્યાંથી પણ કેવા આવ્યા, કોરા ને કોરા આવ્યા. જ્યાં સુધી અહિયાં આત્મા ના દર્શન ના થાય ત્યાં સુધી એ બહાર ના ભગવાન ઉપર એ નિમિત્ત નો આરોપ પણ આવતો નથી. અવાજ આવે છે બધાને? બહાર ના જીંદિન ઉપર આરોપ ક્યારે આવશે કે અહિયાં પોતાના અંદર માં ભગવાન આત્મા ના દર્શન થયા તો એ બહાર ના જીનેન્દ્ર ભગવાન ઉપર નિમિત્ત નો આરોપ આપવામાં આવે. જેમ કે દેવ ગતિ માં ઉપર સ્વર્ગ માં દેવ વૃદ્ધિ દર્શન નિમિત્ત કારણો કીધા છે ને, સમ્યક દર્શન ના જીનેન્દ્ર ભગવાન ના દર્શન પણ કીધા છે, દેવ વૃદ્ધિ દર્શન, આ બધા શું છે તો કે સમ્યક દર્શન ના નિમિત્ત કારણો કીધા. નરક માં શું કીધું છે તો કે વેદના સમ્યક, ભયંકર વેદના. પણ વેદના તો બધા નારકીઓ ને છે, પણ એ વેદના નિમિત્ત ક્યારે બનશે કે જયારે જીવ અહિયાં પોતાના ઉપયોગમાં ભગવાન આત્માના દર્શન કરે તો એ વેદના ઉપર અહિયાં સમ્યક્ત્વ થવા માટેનો નિમિત્ત આરોપ આપવામાં આવે છે. નિમિત્ત કહેવામાં આવે છે એટલે નિમિત્ત નામ પણ નહીં પડે. ભયંકર પ્રતિકૂળતા, ભયંકર કે છે ને, એક નરક નીચે જતા જઈએ તો કે છે કે પ્રતિકૂળતા, વેદના વધતી જાય છે. અને સાતમી નરક નું આયુષ તો આપણને બધાને ખબર છે કે 33 કાગળ નું આયુષ. અને આ ગુરુદેવજી ના પ્રવચન માં ઘણી વાર આવતું હોય છે કે કેવી પ્રતિકૂળતા, કેવું દુઃખ, કેવી વેદના કે 25 વર્ષ ના રાજકુમાર ને 25 વર્ષ ના રાજકુમાર ને કોઈ કાટાની ભટ્ટી માં નાખવામાં આવે તો એને કેટલી ભયંકર વેદના થાય, એના કરતા અનંત ગુણી વેદના, એના કરતા અનંત ગુણી વેદના નરકમાં આપણે બધાએ ભૂતકાળમાં ભોગવી છે. હવે આ દુઃખ નથી ભોગવવા, હવે સંસારમાં પરિભ્રમણ નથી કરવું. આ જીવ ઉપયોગમાં પોતાના શુદ્ધાત્માના દર્શન ક્યારે કરશે કે જયારે એને સંસારનો થાક લાગ્યો હશે, ભવનો ભય લાગ્યો હશે, ત્યારે જ એના ઉપયોગમાં એ ભગવાન આત્માના શું કરશે તો કે ભગવાન આત્માના દર્શન કરશે, અવલોકન કરશે. જ્યાં સુધી વેદ જ્ઞાન નહીં થાય, જ્યાં સુધી વેદ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી જીવ સુખી નહીં થાય. કીધું તું ને, વેદ જ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે. ભેદ જ્ઞાન પહેલા વિકલ્પાત્મક ભેદ જ્ઞાન થશે અને પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન. વારંવાર હું આ પરદ્રવ્ય, આ રાગ વાળો, આ વિકલ્પ વાળો હું નથી, હું આ બધાથી ભિન્ન હું કેવો છું, એ ધ્રુવ અખંડ નિત્યાનંદ અનાદિ અનંત શુદ્ધ
વિજ્ઞાન ઘણું એવો એવો પદાર્થ એવો ઠોસ પદાર્થ છું કે એક સમયની નિર્મળ પર્યાય નો પણ મારામાં આ સુધી પ્રવેશ નથી. ઉપયોગ ગુરુદેવ કહે છે ને આત્માને પકડવા માટે કેવો ઉપયોગ જોશે તો કે સૂક્ષ્મ ઉપયોગ જોશે. સ્થૂળ ઉપયોગ થી કામ નહીં થાય. અને શુભ ભાવમાં આવી જઈએ છે. શુભ ભાવ એટલે સ્થૂળ શુભ ભાવ જે થાય છે એમાં ફરી ઉપયોગ કેવો થઈ જાય છે તો કે સ્થૂળ થઈ જાય છે. સૂક્ષ્મ ઉપયોગ તો એને કહેવાય કે જેમાં આત્મા જણાયો, આત્મા પકડાયો, આત્માનો નિર્ણય થયો કે હું આ જાણવા વાળો પદાર્થ તે હું જ છું, એવો જે નિર્ણય થયો એ ઉપયોગને કહેવાય છે સૂક્ષ્મ ઉપયોગ. કેટલું કીધું કે અનાદિકાળથી આ જીવ કેવા કેવા શબ્દ વાપર્યા છે સમયસારમાં. વ્યવહાર મૂળ, પર્યાય મૂળ, ખ્યાલ આવે છે ને. અનંત કાળ ગયો અને આ ભવ પણ હાથમાંથી ન જાય એની પહેલા આપણે આખું કામ કરી લઈએ. અદભુત તત્વ આપણને મળ્યું છે અને આવા ગુરુદેવશ્રી આપણને તત્વ સમજાવવા વાળા આવા આપણને ગુરુદેવશ્રી મળી ગયા. કારણ કે બહારમાં તો બધું ઉદયાધીન છે અને આત્મા પ્રાપ્ત કરવો એ પુરુષાર્થના આધીન છે. બહારમાં મારું કઈ નહીં ચાલે કારણ કે બહારમાં તો બધું વ્યવસ્થિત છે. ઘણી વાર કહીએ છીએ ને કે બહારમાં કઈ નથી કરવાનું, વ્યવસ્થિત કોને કરવાનું છે તો કે મતિને વ્યવસ્થિત કરવાનું છે. ચાહે પુણ્યના ઉદયમાં અનુકૂળતા મળે કે પાપના ઉદયમાં પ્રતિકૂળતા મળે, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, આત્માને શું લાભ છે કે નુકસાન છે. કારણ કે આત્મા તો અનુકૂળતામાં પણ પરિપૂર્ણ છે અને પ્રતિકૂળતામાં પણ પરિપૂર્ણ છે. અને હું સંયોગનો લક્ષ્ય કરું છું, પુણ્ય પાપના ઉદયનો લક્ષ્ય કરું છું, અનુકૂળ પ્રતિકૂળ સામગ્રીનું લક્ષ્ય કરું છું તો એ પરિણામ મારા બગડે છે. એ પરિણામ કોઈ બીજાના નથી બગડતા. પરિણામ પોતાના બગડે છે તો એ પછી પરિણામ બગડે તેનું ફળ પણ પોતાએ ભોગવવું પડે. એટલે કે છે ને ગુરુદેવે આપણને કણકણની સ્વતંત્રતા, સ્વાધીનતા, દરેક જીવ સ્વતંત્ર છે, દરેક જીવ સ્વાધીન છે. એના પરિણામનો કરતા સ્વયં છે અને હું મારા પરિણામનો કરતા સ્વયં છું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે, કોઈ કોઈના અધીન નથી. આખું જગત સ્વતંત્ર સ્વાધીન છે. કરતા બુદ્ધિથી દુઃખી થઈએ છે, જાણનાર રહીએ છે તો કોઈ દુઃખી કરવામાં, કોઈ દુઃખી થવામાં સમર્થ નથી. અને જ્યાં કરતા બુદ્ધિ કરશું તો દુઃખી થયા વગર રહેશું નહીં. એક શરણભૂત કોઈ જગતમાં છે, એક શરણભૂત તો એ પોતાનો સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા છે. કર્તૃત્વના અહંકારથી આ સ્ત્રી, આ ઘર, આ પુત્ર, આ પરિવાર, આ પતિ, આ પત્ની, આ પૈસા, આ બધું મારું એવા મમત્વ અને હું આ બધાનો કરવા વાળો એવા કર્તૃત્વ બુદ્ધિથી જીવ દુઃખી થાય છે. કીધું છે ને સમયકાળમાં અધ્યવસાન છે. આ બધું મિથ્યા અધ્યવસાન. ગુરુજી કહે કેટલા વાળો પોતાને માન્યો પણ એક હું આવો ચૈતન્ય વાળો છું, જાણવા વાળો છું, એવા જાણવા વાળા તત્વને એક સમય માટે માત્ર માટે પણ અવલોકન ના કર્યું, કિંમત ના કરી, મહિમા ના આવી. આત્માને જાણશું તો અનાત્માને પણ જાણી કહેવાય, ને તો અનાત્માને પણ નથી જાણ્યું. અનાત્માને તો આત્મા માનીને બેઠા છે ને મિથ્યા દ્રષ્ટિથી. કારણ કે એને આત્મા અને અનાત્મા વચ્ચે ભેદ જ્ઞાન જ નથી, એને અંતર જ નથી ખ્યાલ કે આ શરીર, આ રાગ, આ પુણ્ય પાપના ઉદય અને આ એક સમયની પર્યાયથી પણ હું કેવો છું ભિન્ન છું. પરિણામ ત્યારે સુધરશે કે જયારે એ પરિણામે સ્વીકારીનો આશ્રય લીધો હશે. દયા કે છે ને, દયા કરો. હા, તીવ્ર કસાઈ હશે ને, તીવ્ર કસાઈ.
भाई जी अभिमान की ग्रस्त हसे एने तो दया ना परिणाम ज नहीं, कोई जीव प्रत्ये दया नहीं है। अने मंद कसाई मा ए मंद कसाई मा ए बीजा जीवो प्रत्ये दया करे से तो ए व्यवहार दया सुधी है। अने ज्या कसाई नो अभाव थाई से, कसाई नो अभाव थाई से तो ए जे दया प्रगट थाई से ए परमार्थ थी दया, ए साक्षी दया। तीव्र कसाई अने मन कसाई ना परिणाम तो अनंत वार कईरा, पहला तीव्र कसाई माथी मन कसाई मारे छे। अभिमान अभिमान अहंकार वृत्ति जे छे पात्रता प्रगट थाई छे पहला, अने ए पात्रता ज्या प्रगट थाई छे तो ए पात्रता एवी भूमि तैयार थाई छे, तो एवी भूमि एवी कोमल भूमि ज्या तैयार थाय तो त्या अहियां भगवान आत्मा ना दर्शन थाय। स्वच्छंदी जीवन हसे प्रमादी जीवन हसे तो अहियां काम नहीं थाय, अहियां तत्व आत्मा प्रत्ये नो उत्साह मने आ भव मां मने मारू काम करवू छे गम्मे ते थई जाय। सुरजे कहे एक ओर गाम ने एक ओर राम बे टुकड़ा थई जाय, अज्ञानी ने दुनिया नी पड़ी छे अने ज्ञानी ने पोताना आत्मा नी पड़ी छे। ज्या जगत ऊंघे छे ज्या जगत ऊंघे छे त्या मुनिराज जागे छे, अने ज्या मुनिराज ऊंघे छे त्या जगत जागृत छे। महान महान पवित्र दिवसो आ बधा दस लक्षणी पर्वना थई रह्या छे अने आजे एनो अंतिम दिवस छे। आजना दिवस नो सार एज छे के आपणू जीवन खूब आराधनामय थाय। आपणे क्यारे उजव्यो कहेवाय के आपणा जीवन मां हर समय भेद ध्यान रहे, हर समय अपना आत्मा मुख्य रहे, अपना जीवन मां निश्चय व्यवहार नो सुमेल होय, आपे एक समय माटे मात्र माटे पण आपणा आत्मा ने न भूलिए अने सविकट जगा मां आपणे देहशास्त्र गुरु नी भक्ति आव्या वगर रहेशे। कारण के ए देहशास्त्र गुरु आपणे आपणो आत्मा बताड्यो छे, केटलो उपकार छे एनो। જેમ કે કોઈ લૌકિક માં કોઈ ડોક્ટર આપણો એક નાનો મોટો રોગ દૂર કરે છે તો આપણને એમનો કેટલો ઉપકાર લાગે છે કે નહીં, આ તો એક રોગ દૂર કરવાવાળા છે। અને આ ત્રણ લોકના નાથ ત્રિલોકી નાથ વિનેન્દ્ર ભગવાન આપણા ભાવલિંગી સંત આપણી જીવાની માતા અને આપણા ગુરુદેવ આપણને જન્મ મરણનો રોગ દૂર કરવામાં નિમિત્ત બન્યા છે, ભ્રાંતિ ને તોડાવી છે। આપણે હમણાં સુધી બધા બ્રહ્મ ની દુનિયા માં જીવતા હતા કારણ કે આ બધાને પોતાનું માન્યું, જ્યાં સુધી ભ્રાંતિ હતી ત્યાં સુધી દુઃખમય જતા અજ્ઞાનમય જતા। પંચ પરાવર્તન માં આપણે શું નહીં ભોગવ્યું હોય અને શું નહીં બન્યા હોય, કયા સહયોગ ગ્રહણ નહીં કર્યા હોય, અનંત વાર રાજાના અનંત વાર શેઠિયાના એ બધા તો પદ મેળા, પણ અનંત વાર આપણે ભિકારી પણ બન્યા। એક કોળિયો ભોજન નો કેટલા કેટલા દિવસ સુધી ના મળે એવી અવસ્થા એવી એવી પર્યાય એવી અવસ્થાને પણ આપણે અનંત વાર ધારણ કરી આ આત્માની વિરાજનામાં। હવે આત્માની વિરાજના નથી કરવી, આત્માની આરાધના કરવી। આ નશ્વર પર્યાસ, આ દેહ પણ નશ્વર, આ સંયોગ પણ નશ્વર, બધું નશ્વર છે અને એની સામે ટકવા વાળો કોઈ પદાર્થ છે તો એ પોતાનો સ્વીકારી જૂઠ ભગવાન આત્મા છે। ભેદ જ્ઞાન હશે, ભેદ જ્ઞાન હશે તો જંગલમાં પણ સુખી, અને ભેદ જ્ઞાન નહીં હોય તો મહેલોમાં પણ રહેતો હશે જીવ તો એ દુઃખી છે। ભેદ જ્ઞાન નથી તો સ્વર્ગ નો દેવ દુખી, અને ભેદ જ્ઞાન છે તો નરક નો નારકી પણ એ સમ્યક દ્રષ્ટિ જીવ પણ કેવા છે સુખી છે।
એટલે સુખી થવું દુઃખી થવું એ કોના હાથમાં છે? તો કે મારા હાથમાં છે. હર સમય પરિણામ ભાર ભાર ભારમાં આપણને દેહશાસ્ત્ર ગુરુની ભક્તિનો ભાવ અને અંદરમાં આપણને આત્માની ભક્તિનો ભાવ એવો નિશ્ચય અને વ્યવહારનો સુમેળ. અશુભ ઉપયોગની અપેક્ષાથી તો શુભ ઉપયોગ હે છે, ફરી અશુભ ઉપયોગની અપેક્ષાથી શુભ ઉપયોગ હે છે. શુદ્ધ ઉપયોગની અપેક્ષાથી ફરી કહું છું ફરી શુદ્ધ ઉપયોગની અપેક્ષાથી શુભ ઉપયોગ હે છે. શુદ્ધ ઉપયોગની અપેક્ષા પણ અશુભ ઉપયોગની અપેક્ષાથી એને આગમમાં ઉપાદે પણ કીધું છે. અંદર નથી ટકી શકતા તો સ્વાભિક દશામાં છીએ તો એ સમયે આવો શુભ ઉપયોગ આવશે. કોનાથી બચવા માટે? તો કે અશુભથી બચવા માટે. અને એ શુભ ઉપયોગમાં રહીને પણ સાધના આરાધના મુખ્યતા કોની રહેશે? તો કે આત્માની રહેશે. અને એ શુભ ઉપયોગમાં રહીને પણ જ્ઞાની શું કરે છે? એ શુભ ઉપયોગનો પણ વિકલ્પ છોડી ફરી પાછી નિર્વિકલ્પ દશામાં ગયા જાય છે. હે પણ છે અને આવ્યા વગર રહેશે પણ. શ્રદ્ધામાં હે છે, થાય છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે, કાળા નાક સમાન લાગે છે, બધી સમાન લાગે છે. પંડિત દોલતરામ જે લખ્યું છે ને, કે રાગ આગ રહે સદા. પછી કોઈ પણ રાગ હોય એ રાગ દુઃખનું કારણ જ છે, પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય. જે અંદરની શાંતિ નો અનુભવ થઈ ગયો, અંદરના સુખ નો અનુભવ થઈ ગયો, અતિન્દ્રિય આનંદ નો અનુભવ થઈ ગયો, તો પછી આ શુભ ભાવ પણ એવા લાગે છે, દુઃખરૂપ લાગે છે. ફરી આત્મા અજરમર નિત્યાનંદ અનંત ગુણોનો અનંત સુખનો એવો ગોદામ, એવો સમુદ્ર સંગ્રહાલય છે. અને એવા આત્માને જાણીને જ્યાં ઉપયોગ આત્મામાં લાગે છે તો અહીંયા નિર્વિકલ દશા આવ્યા વગર રહેશે. મહા 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 પુણ્યના ઉદયથી આપણને બધું અહીંયા મળ્યું છે. હવે આ ઉપયોગ આપણને મળ્યો અને આ ઉપયોગનો હવે જો આપણે દુરુપયોગ કરશું ને તો આ ઉપયોગ જ આપણા ઉપયોગનું જે સંયોગક્ષમની શક્તિ છે, જે આત્માને જાણવાની શક્તિ છે, એ શક્તિનો શું થઈ જશે? એ શક્તિનો અભાવ થઈ જશે. કારણ કે એક ઇન્દ્રિય થી લઈને ચાર ઇન્દ્રિય સુધીના જીવ એ અસંગની છે. એમના ક્ષયોક્ષમમાં એવી તાકાત નથી. ક્ષયોક્ષમ તો છે, જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, પણ એ ક્ષયોક્ષમમાં એવી તાકાત નથી કે આત્માનો અનુભવ કરી શકે. એક હોય ક્ષયોક્ષમની શક્તિ અને એક હોય ક્ષયોક્ષમની વ્યક્તિ. શક્તિ અને વ્યક્તિ, શક્તિ જ નથી, શક્તિ જ નથી એટલે એની વ્યક્તિ પણ ના થાય. અને આપણી પાસે એ આત્માને જાણવાની એવી ક્ષયોક્ષમની શું છે? શક્તિ છે. અને એ શક્તિનો જયારે આપણે સદુપયોગ કરશું તો એની શું થશે? વ્યક્તિ થયા વગર રહેશે. વારંવાર ઉપયોગને પરતન્મુક્તા જે ઉપયોગ જાય છે એ પરતન્મુક્તાથી હટાડીને ક્યાં લઈ જવો? તો કે સ્વસન્મુક્તામાં લઈ જવો. કારણ કે આ બધું પુણ્યના ઉદય મળ્યું છે. આપણને ખ્યાલ નથી કે આપણે આ ઉપયોગનો દુરુપયોગ કરીએ છીએ તો આ પુણ્ય ખતમ થતું જાય છે અને પાપનો બંધ વધતો જાય છે. અજ્ઞાનતામાં કેટલા પાપ કર્યા, અનંતકાળથી સંસારમાં રખડીએ છીએ. હવે આવા પાપ પરિણામ ન થાય, વિરાજનાના પરિણામ ન થાય એટલે ઉપયોગને ક્યાં સમે? તો આત્મામાં સમે, અંદર સમે. તો સીમિત કે છે ને, મર્યાદિત કરી નાખો ઉપયોગને. કેવું કરો? મર્યાદિત કરો. બહાર ફેલાવી જઈએ છે ને, કેટલો ફેલાવી જઈએ છે?
આને જાણી લઈએ પર જીવોને જાણવામાં એને 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 આસક્તિ છે ને. અહીંયા કહે છે એક આત્માને જાણશું તો લોકાલોક ઉપયોગમાં જ્ઞાનમાં જણાયા વગર રહેશે. શ્રીમદજી લખ્યું છે ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત થશે તો કેવલ જ્ઞાન થયા વગર રહેશે. શાસ્ત્ર જ્ઞાન નહીં, આત્મજ્ઞાન. શ્રીમદજી પહેલી આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં લખ્યું છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપને નથી સમજ્યા. આ શાસ્ત્રનું ભણતર, આ સંયોગક્ષમ જ્ઞાન, આ ગાથાઓના અર્થ સમજી લીધા, આ બધું ભણી લીધું, ભણાવી લીધું, બોલી લીધું, વચનમાં આવી ગયું, ચર્ચા થઈ ગઈ, વિકલ્પ થઈ ગયા, પણ આ બધું શું નથી કર્યું. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન આપણે બધા અનંતવાર લઈ, પણ શાંતિનું વેદન ના થયું ને, આનંદનું, સુખનું, પ્રભુતાનું એ વેદન ક્યાંથી? એના કહે એ જ્ઞાન કોઈ કાર્યકારી નથી. અહીંયા તો એ જ્ઞાન કાર્યકારી કીધું કે જે જ્ઞાનમાં આત્મા જણાયો. શ્રીભૂતિ મુનિરાજને ક્યાં વધારે જ્ઞાન હતું, પણ અમુકાર મંત્ર પણ યાદ નહોતું રહે, સંગમાંથી સારી મુલકાત. અને થોડાક સમય બાદ ખબર પડી કે એ જ આચાર્યને જે સંઘમાં હતા એ ત્યાં એ સંઘ જ્યાં બેઠું હતું ત્યાંથી ઉપર વિમાન જતા હતા. અને ત્યાં એ સંઘના એક મુનિરાજે એ આચાર્યને પૂછ્યું કે આચાર્ય આ બધા વિમાન આજે દેવોના વિમાન અહીંથી કેમ જાય છે? તો ત્યાં આચાર્ય અવધિજ્ઞાન લગાડ્યું અને અવધિજ્ઞાનમાં જાણ્યું કે આપણા સંઘમાં જે શ્રીભૂતિ મુનિરાજ હતા એ શ્રીભૂતિ મુનિરાજને કેવળ જ્ઞાન છે. વિચાર કરો એટલે અહીંયા માત્ર એક કોરું જ્ઞાન, સંયોગક્ષમ જ્ઞાન થી અહીંયા આત્મા પ્રાપ્ત થવાનો નથી. એટલે તો કીધું ને કે અહીંયા આત્મજ્ઞાન અને વૈરાગ્ય બે નો સુમેલ, એક જ્ઞાનીના જીવનમાં વૈરાગ્ય અને જ્ઞાન નો કેવો હોય છે, સુમેલ હોય છે. જ્ઞાન માર્ગ ને શોધી લે છે અને વૈરાગ્ય શું કરે છે તો કે આપણને અશુભ માર્ગ થી આપણને શું કરે છે, અટકાવે, બચાવે. એક ઉપયોગ ને ક્યાં લગાડો તો કે આત્મામાં લગાડો. કારણ કે જ્યાં સુધી ઉપયોગના સ્વભાવ મુખ્ય નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધા પણ એમાં અહમ નહીં થાય. હમણાં શ્રદ્ધા વિપરીત છે ને, કારણ કે એ ઉપયોગ ક્યાં લાગ્યો છે તો કે પરને જાણવામાં લાગ્યો છે. પરમાં અહમ કરીને બેઠો છે, પરને જાણે છે, પરને પોતાનું માને છે, એટલે શ્રદ્ધા પણ પરમાં અહમ કરે છે. અને જ્યાં ઉપયોગ પોતાના આત્માને જાણવામાં લાગે છે અને જ્યાં સ્વસન્મુખ થાય છે તો એ ઉપયોગ જ્યાં શ્રદ્ધાને વિષય આપે છે અને એ શ્રદ્ધા જયારે આત્મામાં અહમ કરે છે તો એ જ્ઞાનની જાતિ પણ બદલાઈ જાય છે. એ જ્ઞાનની જાતિ જે હમણાંથી મિથ્યા જ્ઞાન હતી એ જાતિ બદલાઈને તમને જ્ઞાન થઈ જાય છે. ભવનો અંત આવી ગયો, અનંત સંસાર નો કિનારો આવી ગયો. ખ્યાલ આવે છે ને, 608 માં એ જીવ નો નંબર લાગી ગયો. હવે થોડાક સમયમાં કીધું છે ને, થોડાક સમયમાં વધુમાં વધુ સાયક્ષમિક સમ્યક દ્રષ્ટિ કીધું છે ને કે લગાતાર અગર સંયોગક્ષમ સમ્યક રહેશે તો વધારેમાં વધારે 15 ભવ ક્યાં જશે, જીવ મોક્ષે જવાનો છે. અને છૂટી પણ જાય તો પણ કે છે અર્ધ પુદ્ગલ પરાવર્તન ની અંદર એ જીવ ક્યાં જશે, એ જીવ નિયમથી મોક્ષમાં જશે. એનું રિઝર્વેશન થઈ ગયું કારણ કે શ્રદ્ધાના બીજ, એ બીજ નખાઈ ગયા. હવે બીજ નખાયા તો એનું ફળ એને મળશે. અને એનું ફળ શું છે તો કે અનંતકાળ સુખમય દશા, અનંતકાળ આનંદમય દશા,
કે હવે દશા એવી દશા પ્રગટ થઈ ગઈ, એવી દશાનો ઉત્પાત થઈ ગયો કે હવે ફરી પાછો સંસારનો ક્યારે ઉત્પાત થવાનો નથી. ફરી પાછા સંસારમાં શરીરને ધારણ કરવાનો નથી. આજે સવારના ગુરુદેવજીના પ્રવચનમાં આવ્યું કે અનંત 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 કાળથી આ મિથ્યાત્વના કારણે સંસારમાં રખડ્યા અને અનંત માતાઓને રડાવ્યા. હવે મારે કોઈ માતાને રડાવી નથી, કારણ કે હવે મારે ગર્ભમાં આવવું નથી, મારે જન્મ લેવા નથી. જો એવી અંદરથી ભાવના હોય તો અહીંયા ભવ વગરના ભગવાન આત્માના દર્શન થયા વગર રહેશે નહીં અને અલ્પકાળમાં એ જીવ મોક્ષે જયા વગર રહેશે નહીં. એટલે વારંવાર આપણા ઉપયોગનો સદુપયોગ કરીએ. આપણે બહુ સરસ આજે આપણે 10 ધર્મ 10 લક્ષણી પર્વ ઉજવ્યો. 10 ધર્મ આપણા જીવનમાં પ્રગટ થાય, ચારિત્ર ગુણની આ બધી નિર્મલ પર્યાયો છે અને આવા ધર્મ આપણા જીવનમાં પ્રગટ ત્યારે થશે કે જયારે સમ્યક દર્શન હશે, તો આવા 10 ધર્મ આપણા જીવનમાં પણ પ્રગટ થયા વગર રહેશે નહીં. આજે ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ છે. ખરેખર શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ તો એક વ્યવહાર ધર્મ છે, એ તો જીવનમાં હોવું જોઈએ અને એની સાથે સાથે નિશ્ચય નહીં હોય તો એ કાર્યકારી નથી. પણ એ નિશ્ચય વગર એની કોઈ કિંમત નથી. એટલે નિશ્ચય સાથેની એ વ્યવહાર ધર્મ આપણા જીવનમાં હોય. નિશ્ચય એટલે ગુરુદેવજી શ્રી કહે છે ને બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનો અર્થ ગુરુદેવજી કરે છે ને કે બ્રહ્મ પ્લસ ચર્ય. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ સ્વભાવી છે. બ્રહ્મ સ્વભાવી આત્મામાં ચરવું, એમાં રહેવું, એમાં ઠરવું, એનું નામ બ્રહ્મચર્ય છે. અને હા, નિશ્ચય થાય એની પહેલા એના જીવનમાં આવો શુભ ભાવ દેખાય છે અને જયારે નિશ્ચય થશે, પ્રગટ થશે, તો એના ઉપર વ્યવહારનો આરોપ આપવામાં અપાય છે, આવે છે. એટલે 9 વાળથી આપણે આપણા શિવની રક્ષા કરવી જોઈએ. ઘણી વાર કહું છું, 3 વસ્તુની આપણે રક્ષા કરવી જોઈએ. એક તો સમ્યક દર્શનની, શિવની અને સંયમની. આ 3 વસ્તુની આપણા જીવનમાં આપણે રક્ષા કરવી જોઈએ, કારણ કે આ 3 રતન છે. આ 3 રતન છે. આ 3 રતન એવા રતન છે કે જેના જીવનમાં 3 રતન પ્રગટ થાય છે, એ જીવ નિયમથી કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રગટ કરે છે. એટલે આપણા જીવનમાં નિશ્ચય બ્રહ્મચર્ય અને વ્યવહાર બ્રહ્મચર્ય એવા બંનેનો સુમેળ આપણા જીવનમાં હોય. આજે સવારના બ્રહ્મચર્યની પૂજન કરી તો કેટલા બધા વ્યવહાર સાધનો કીધા કે એ બધાથી પણ આપણે બચવું જોઈએ. જેમ કે પુરુષોના સંગતિમાંથી બચવું જોઈએ, એવા વાર્તાલાપથી બચવું જોઈએ, એવા કથાઓ પણ આપણે ના સાંભળવી જોઈએ, એવા પ્રકારના ચિત્ર ના જોવા જોઈએ કે જેના કારણ કે એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો શ્રીમદજીએ બહુ પાત્રતા ઉપર પણ કેટલું વજન આપ્યું છે કે પાત્રતા જીવનમાં પહેલા આવશે અને પાત્રતા જ્યાં આવે છે અને એવો જ્યાં ઉપયોગ આત્મામાં લગાડે છે, તો એવો નિશ્ચય સાથે પ્રગટ થયા વગર રહેતો નથી. એટલે આપણા જીવનમાં આવી પાત્રતા પણ આવે અને પાત્રતા આવ્યા પછી આપણા જીવનમાં આવું નિશ્ચય સમય જશેની પ્રાપ્તિ થાય અને આપણા જીવનમાં નિશ્ચય રહેવાનું સુમેળ રહે, એવી જ મંગળ ભાવનાથી આપણે આ સાથે પૂરો કરીએ. સમય કાઢીને અમારી જોડે સ્વાધ્યાય કર્યો.